નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે આ વિડીયો અંદર આપણે વરસાદ વિશેની વાત કરવાની છે. આપણે 21 તારીખે પણ આગાહી આપી હતી કે 24થી લઈને 29 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદ જોવા મળશે. જોકે આપણે એ આગાહી આપી હતી એનો વિડીયો પણ આ વિડીયો પૂરો થશે એટલે આપણે સાઈડમાં વિડીયો બતાવવામાં આવશે, એટલે દરેક મિત્રો ખાસ એ વિડીયો જોવાનો છે. પણ વરસાદ વિશેની માહિતી આપું એ પહેલાં આપણે એ જણાવી દઉં કે આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે, એટલે કે આજે પહેલું નોરતું છે, એટલે નવરાત્રિના પાવન પર્વની દરેક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે હું માતાજીને પ્રાર્થના કરું છું કે તમામ ખેડૂત ભાઈઓને નિરોગી તંદુરસ્ત રાખે અને લાંબુ આયુષ્ય આપે તથા માતાજીની કૃપાથી બધા સુખી રહે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. ખાસ કરીને વરસાદ વિશેની વાત કરવા જઈએ તો આજે 26 સપ્ટેમ્બર થઈ ગઈ છે. આજે 26 સપ્ટેમ્બરના રોજ વાત કરવા જઈએ તો રાજ્યમાં ઘણા બધા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદો જોવા મળ્યા છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ વરસાદ જોવા મળ્યા છે. સાથે અમરેલી જિલ્લો હોય, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટના કોઈ કોઈ ભાગો અને પોરબંદરના એકલ દોકલ બે ગામડાઓની અંદર આ વરસાદો જોવા મળ્યા છે. જોકે આ વરસાદ છે એ બપોર બાદના, આજે 26 સપ્ટેમ્બરે બપોર બાદના સેશનમાં જોવા મળ્યા છે અને એમાં પણ એકદમ છૂટાછવાયા હળવા મધ્યમ હતા, કોઈ ભારે વરસાદ જોવા મળ્યા નથી. પણ રાજ્યની અંદર આજે જે આપણે આગાહી આપી હતી એ મુજબ આજે 26 સપ્ટેમ્બરના રોજ ચોક્કસથી વરસાદ જોવા મળ્યા છે. હવે આગળની વાત કરવા જઈએ તો આગળ હજી કેટલા દિવસ વરસાદ જોવા મળશે. આમ જોવા જઈએ તો અત્યારે જે આ વરસાદ પડી રહ્યા છે એમાં જે ચોમાસાની વિદાયની શરૂઆત છે તે રાજસ્થાનથી થઈ ચૂકી છે. 28-29 તારીખ આસપાસ આપણે ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી પણ વરસાદની વિદાયની શરૂઆત થવાની છે. પણ અત્યારે વરસાદની વિદાયની સાથે જે એક એન્ટીસાયક્લોન બનતું હોય છે, એ એન્ટીસાયક્લોન છે એ અત્યારે રાજસ્થાન ઉપર બન્યું છે. એ એન્ટીસાયક્લોનને કારણે અત્યારે આપણે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા ફેલાણી છે. આ અસ્થિરતાને કારણે અત્યારે રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યા છે અને આ વરસાદ છે હજી 29 તારીખ સુધી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળશે. પણ આ કેટલા વિસ્તારમાં જોવા મળશે એની માહિતી આપું, પણ પહેલાં હું આપને એ પણ જણાવી દઉં, જ્યાં પણ આ વરસાદ પડશે ત્યાં બપોર પછીના સેશનમાં હશે અને જ્યાં વરસાદ પડશે ત્યાં 20 મિનિટ 25 મિનિટ કે અડધી કલાક માટે હશે અને એકદમ નોર્મલ વરસાદ, એટલે કે 5 ઇંચથી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદો હશે. અત્યારે અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નથી, એટલે કોઈ સાર્વત્રિક વરસાદ કે મોટા ભારે વરસાદની ક્યાંય કોઈ સંભાવનાઓ નથી, એટલે એ વાતથી કોઈ ગભરાવાનું નથી. પણ હા, એક ચોક્કસથી છે કે 29 તારીખ સુધી મંડાણિયા વરસાદ જે બપોર પછીના હોય એ જોવા મળશે અને એની આગાહી આપણે પહેલાં પણ કરી હતી. હવે આ વરસાદની જે વધારે સંભાવનાઓ છે તે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને જે મધ્યપ્રદેશના બોર્ડર લાગુ વિસ્તાર એટલે કે પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં છે, જેમાં ખાસ કરી દાહોદ, ગોધરા, છોટાઉદેપુર અને રાજપીપળા જેવા વિસ્તારો છે, એમાં પણ હળવા મધ્યમ સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે, કોઈ મોટા વરસાદ ત્યાં પણ નહીં થાય. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી અને બીલીમોરા આ વિસ્તારો છે, એમાં પણ હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ છે એ 29 સપ્ટેમ્બર સુધી જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ અને રાજકોટના કોઈ કોઈ ભાગો આટલા વિસ્તારોની અંદર 29 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા હળવા મધ્યમ સામાન્ય વરસાદો જોવા મળશે. જ્યાં વરસાદો આ પડશે પછી સૌરાષ્ટ્રના મેં આપને જિલ્લા જણાવ્યા એમાં પડે અથવા તો દક્ષિણ ગુજરાતમાં પડે, જ્યાં વરસાદ પડશે ત્યાં 15-20 મિનિટ કે અડધી કલાક માટે હશે અને એકદમ નોર્મલ એટલે કે 5 ઇંચથી લઈને 1.5 ઇંચ આસપાસના વરસાદો છે તે પડી શકે આવી સંભાવનાઓ છે. અને મેં જે આપણે જિલ્લાઓના નામ આપ્યા એને બાદ કરતાં બીજા જિલ્લા છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો હોય, કચ્છના ભાગો હોય કે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, એટલે કે પોરબંદર, દ્વારકા, જામનગર હોય, મોરબી, સુરેન્દ્રનગર હોય, આ તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં વરસાદની કોઈ સંભાવનાઓ હાલ દેખાતી નથી. હા, એક વસ્તુ છે કે જે આ અલગ અલગ જેમ આપણે જિલ્લાના નામ જણાવ્યા છે એમાં જે વરસાદ પડે ને એની અસરને કારણે એકલ દોકલ કોઈ એક બે ગામની અંદર બીજા વિસ્તારોમાં વરસાદ પડે તો વાત અલગ રહેશે. બાકી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને જે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ 29 સપ્ટેમ્બર સુધી રહેલી છે અને એ પછી શું થશે એ પણ ચોક્કસથી નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ, પણ જે શરૂઆતમાં મેં આપને માહિતી આપી હતી આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે 21 સપ્ટેમ્બર વાળો વિડીયો છે એ આપને જોવા મળશે અને તમામ પ્રકારની માહિતી મળી જશે. જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, હાલ જ આપશો, ધન્યવાદ.